ક્યાંથી મળી આવ્યા છે વોઇસ ઓફ ધ કસ્ટમર એવોર્ડ કોણે જીત્યો છે ભારતની પ્રથમ થન્ડર સ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડની સ્થાપના ક્યાં કરવામાં આવશે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2021 નો એવોર્ડ કોણે જીત્યો છે વિજયનગર કર્ણાટકનો નો 31મો જિલ્લો બને છે તો ટ્રોપેક્સ 21 નામનો યુદ્ધ અભ્યાસ તાજેતરમાં જ આયોજિત થયો છે ચાલો ક્રમિક રજૂઆતમાં સૌપ્રથમ આપણે ગુજરાતથી જ શરૂઆત કરીએ તાજેતરમાં આરોગ્ય સેવાઓ પાછળ થતા ખર્ચમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે અને આ એનાલિસિસ કોના દ્વારા મળ્યું છે આપની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તો રિઝર્વ બેંકે દેશના વિવિધ રાજ્યો દ્વારા જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાછળ થતા ખર્ચનું એક સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે અને જેમાં વર્ષ 2020-21 માં આરોગ્ય પાછળ બજેટકીય ખર્ચની બાબતમાં ગુજરાતનો ક્રમ એકત્રીસ રાજ્યો અને પોન્ડિચેરી આઠ પોઈન્ટ એક ટકા સાથે દ્વિતીય ક્રમે અને ગોવા સાત પોઈન્ટ બે ટકા સાથે તૃતીય ક્રમે રહ્યા છે અને આપણું ગુજરાત પાંચ પોઈન્ટ બે ટકા સાથે પંદરમા ક્રમે રહ્યું છે હવે વાત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારની તો ભારતની પ્રથમ થંડર સ્ટોરમાં રિસર્ચ ટેસ્ટ બેડની સ્થાપના ઓરિસ્સા ખાતે કરવામાં આવશે ક્યાં ઓરિસ્સામાં પણ ઓરિસ્સામાં કોઈ પ્રોપર જિલ્લો હશે તો ઓરિસ્સામાં ક્યાં સ્થાપના કરવામાં આવશે જુઓ ભારતના હવામાન વિભાગે ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાં દેશની પ્રથમ થંડર સ્ટોરમાં રિસર્ચ ટેસ્ટ બેડની સ્થાપના કરવાની જાહેરાત કરી છે જેનો ઉદ્દેશ્ય શું છે વીજળીના પડવાથી માનવ જાનમાલ અને મિલકતને જે નુકસાન થાય છે તે ઓછું કરવાનો છે અને આ સુવિધાની સ્થાપના પાછળ ચાર એજન્સીઓ સંકળાયેલી છે એમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન બોલે તો ઈસરો વચ્ચે મળીને તેની સ્થાપના કરવામાં આવશે અને આ ઉપરાંત

કે આ ભીમ બેટકા નામનો એક આપણું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ તે કયા રાજ્યમાં આવેલું છે નથી જાણતા તો સર્ચ કરો અને મને જવાબ આપો કે ભીમ બેટકા કયા રાજ્યમાં આવશે મધ્યપ્રદેશના ભોપાલથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા યુનેસ્કોની સાઇટ એટલે કે ભીમ બેટકા રોક શેલ્ટર્સ ખાતેથી વિશ્વના સૌથી પ્રાચીન અને રેર પ્રાણીના અવશેષો મળી આવ્યા છે ક્લિયર ભીમ બેટકા મધ્યપ્રદેશમાં આવશે અને ભારતમાંથી વિશ્વના સૌથી પ્રાચીન પ્રાણી જેનું નામ છે ડિકેનસોનિયાના અવશેષો સૌપ્રથમવાર પ્રાપ્ત થયા હતા અને આ પ્રાણી ધરતી ઉપર સત્તાવન કરોડ વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યું હતું આ અવશેષો ભીમબેટકા ખાતે ઓડિટોરિયમની ગુફાની છત પરથી મળી આવ્યા છે અને ભીમબેટકા એ મધ્ય પ્રદેશમાં આવેલું એક હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે ઇમેજમાં તમે જોઈ શકો છો

તો તેને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ વર્લ્ડ્સ વોઇસ ઓફ ધ કસ્ટમર એવોર્ડની વૈશ્વિક માન્યતા આપવામાં આવી છે અને વોઇસ ઓફ ધ કસ્ટમર તે હવાઈ મથકોને માન્યતા આપે છે જે પોતાના ગ્રાહકોને પ્રાથમિકતા આપે છે અને બેંગ્લોર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી કાર્યક્રમના માધ્યમથી મુસાફરોની પ્રતિક્રિયા એકત્ર કરવામાં મહત્વપૂર્ણ પ્રયત્નો કરાયા હતા અને બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે હેશટેગ વી આર હિયર ફોર યુ અંતર્ગત વર્ષ બે હજાર વીસમાં કોવિડ નાઇન્ટીન મહામારી પછી સરાહનીય કામગીરી કરી હતી હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની હાલમાં ઓસ્ટ્રેલિયન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર રોબર્ટ ઇરવીને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર બે હજાર એકવીસનો એવોર્ડ જીત્યો છે આ વ્યક્તિનું નામ ન ભૂલતા નામ શું છે રોબર્ટ ઇરવીન તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર પીપલ્સિયન નામના એક ફોટો માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે ઇમેજમાં તમે જોઈ શકો છો અહીં જે આગ લાગી છે મિત્રો જંગલમાં તો જાણે એક સીધી લીટીમાં હોય તેવી આગ લાગી છે અને આ ઇમેજ નામ આપવામાં આવ્યું છે બુશ ફાયર અને તે ડ્રોન દ્વારા કેપ્ચર કરવામાં આવેલી છે છે તો આને આ તસવીર માટે થઈને રોબર્ટ પુરસ્કાર મળે અને જે વર્ષ બે હાજર વીસમાં વિનાશકારી ઓસ્ટ્રેલિયન બુશ ફાયર ફોટો છે જે ફોટાને કેપ યોર્ક કિંગ્સલેન્ડમાં ઇરવિન વાઇલ્ડલાઇફ રિઝર્વ પાસે ડ્રોનનો ઉપયોગ કરીને ઝડપી લીધો હતો અને આ ફોટોમાં અનેક જાડીઓ વચ્ચે તેને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરતી આગની એક પંક્તિ દેખાય છે એક લીટી દેખાય છે અને રોબર્ટ ઇરવિનના આ ફોટાને પચીસ ફાઈનલિસ્ટના શોર્ટ લિસ્ટમાં પસંદગી કરવામાં આવી છે અને ધ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર દુનિયાની સૌથી મોટી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા છે જે પ્રાકૃતિક ઇતિહાસ સંગ્રહાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આગલા આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની તો ભારતીય નૌસેના દ્વારા ટ્રોપેક્સ 21 નામનો એક યુદ્ધ અભ્યાસ તાજેતરમાં જ આયોજિત કરવામાં આવ્યો આ દ્વિવાર્ષિક થિયેટર લેવલ ઓપરેશન રેડીનેસ એક્સરસાઇઝ એટલે કે ટ્રોપેક્સ 21 જે ભારતીય નૌસેનાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ છે મિત્રો ખાસ યાદ રાખજો આ ભારતીય નૌસેના દ્વારા હાથ ધરવામાં આવતો સૌથી મોટો એક અભ્યાસ છે જેનું નામ છે ટ્રોપેક્સ એકવીસ અને યુદ્ધ અભ્યાસની શરૂઆત જાન્યુઆરી બે હજાર એકવીસમાં થઈ હતી જે ફેબ્રુઆરી બે હજાર એકવીસના ત્રીજા સપ્તાહમાં તો પૂર્ણ થવાનો છે અને આ યુદ્ધ અભ્યાસમાં સબમરીનો જહાજો અને વિમાનો તેમજ નવકાદળના તમામ એકમો ભાગ લેશે આ યુદ્ધ અભ્યાસમાં વાયુસેના અને કોસ્ટ ના એકમો પણ ભાગ લઈ રહ્યા છે આ યુદ્ધ અભ્યાસ હિન્દ મહાસાગર ક્ષેત્ર અને તેની આસપાસના દરિયાઈ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવ્યો છે રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો વિજયનગર કર્ણાટકનો 31મો જિલ્લો બનશે કર્ણાટક સરકારે 31મા જિલ્લા તરીકે વિજયનગર જિલ્લાની જાહેરાત કરી છે અને આ વિજયનગર જિલ્લાનું સર્જન બેલ્લારી જિલ્લામાંથી કરવામાં આવ્યું છે અહીં તમે મેપમાં જુઓ કે સમગ્ર પહેલા આ બેલ્લારી જિલ્લો હતો પરંતુ અહીં ડિવાઈડ કરી અને આ યલો રંગમાં છે તે હવે રહેશે બેલ્લારી જિલ્લો અને આ રેડ કલરમાં છે તે બની જશે વિજયનગર જિલ્લો અને તેની અંદર છ જેટલા તાલુકાઓ હશે અને આ વિજયનગર સામ્રાજ્ય પરથી વિજયનગર જિલ્લાનું નામ અપાયું છે વિજયનગર જિલ્લામાં છ તાલુકા હશે તો આ નવા જિલ્લામાં એક તો કુડલીગી હગારીબોમ્બમાં નાહાલ્લી કોટ્ટરુ હોવીનાહા દાગલ્લી અને હરપનહલ્લી સિવાય પણ એક બીજો અન્ય તાલુકો હશે આ રીતે છ તાલુકા અને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે હમ્પી પણ હવે વિજયનગરનો જ એક ભાગ બની જશે અને જ્યારે કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકના મુખ્યમંત્રી છે બી એસ યેદી યુરપ્પા કર્ણાટકના રાજ્યપાલ છે વજુભાઈ વાળા કર્ણાટકનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર છે બેંગલુરુ અને કર્ણાટકની સ્થાપના એક નવેમ્બર ઓગણીસોને ના રોજ થઈ હતી અને હવે આપણે કમેન્ટ બોક્સની વાત કરીએ તો ગઈકાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો વાત વાતમાં કે આ શર્મિષ્ઠા તળાવની વાત આવી તો શર્મિષ્ઠા કોણ હતા નરસિંહ મહેતા સાથે શો સંબંધ હતો એની પણ વાત કરી હતી અને સાથે સાથે જુદા જુદા દેશો દ્વારા જે મંગળ મિશન લોન્ચ કરવામાં આવેલા હતા એનો પણ જવાબ માંગ્યો હતો ઘણા બધા મિત્રો એ સરસ માહિતી આપી છે એમાંથી વાત કરીએ તો કૌશલ ડાભે તેઓએ કાશ્મીરના કેસરને જીઆઈ ટેગ આપવામાં આવી છે વાત પકડી લીધી મતલબ એ થાય છે કે કૌશલ ડાભીએ સરસ રીતે અને ધ્યાનપૂર્વક આ વિડીયો નિહાળેલો છે જેમ કે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો શર્મિષ્ઠા નરસી મહેતાની દોહિત્રી થાય અને દોહિત્રી કોણ એ આપણે વાત સમજાવી દીધેલી તો અશ્વિનસિંહ સોલંકીએ પણ સૌપ્રથમ તો ગુડ મોર્નિંગ કહ્યું છે ગુડ મોર્નિંગ અને 5 નવેંબર 2013 માં ભારતનો મંગળયાન મંગળ મિશન સ્પેસ એજન્સી 24 સપ્ટેમ્બર 2014 માં આ મિશન મંગળ ગ્રહ ઉપર પહોંચ્યો હતો ઘણી ડિટેલમાં માહિતી આપી છે તો સોરઠિયા દીપકભાઈએ પણ ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી એમ કહીને તેમણે જુદા જુદા અહીં વન લાઈનર પ્રશ્નોની યાદી આપી છે જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય સોરઠિયા દીપકભાઈનું આ કાર્ય પણ આવકાર્ય છે અને દીપેન પટેલ તેઓએ પણ શર્મિષ્ઠા એ વિશે જે માહિતી આપી છે તે ખૂબ જ મહત્વની છે અભિનંદન મિત્રો વિશેષ માહિતી વાંચતો નથી પરંતુ તમે પણ કમેન્ટ વાંચજો કારણ કે ટાઈમ વેસ્ટ નહીં થાય બેસ્ટ ઉપયોગ થશે રાઠોડ હરપાલભાઈ જીજ્ઞા પટેલ અને રાઠોડ આશિષભાઈ એવો પણ યુ એ ના જે મંગળ મિશન છે તે ક્યારે શરૂ કરવામાં આવ્યું ક્યારે પહોંચ્યું એનો ઉલ્લેખ કર્યો છે પ્રિયંકા પરમારે પણ શર્મિષ્ઠા અને નરસિંહ મહેતા વિશે વાત કરી છે અને અરમાન જાડેજાએ ચોસઠ મંગળયાન ભારત બે હજાર ચોવીસ માં મોકલશે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે તો રિંકુ ઠક્કરે લખ્યું છે કે છેલ્લા એકસઠ વર્ષમાં અઠાવન મિશન મંગળ ઉપર મોકલાયા છે આ એનાલિસિસ પણ ખૂબ જ અગત્યનું તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આજના દિન વિશેષના વિડીયોમાં આપણે વિશ્વ રેડિયો દિવસ હિન્દના બુલબુલ તરીકે જાણીતી આ મહિલા એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર મોહમ્મદ માકડ અને મુકુંદરાય પારાશર્યની વાત

આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે અને વિશેષ માહિતી મેળવવા માંગો છો તો એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ જી કે ઉપર આ પ્રશ્નની ચર્ચા કરેલી છે રિસર્ચ કરજો વિડીયો નિહાળજો અને ત્યાર પછી નીચે કમેન્ટ બોક્સમાં આન્સર લખજો આવતીકાલે મળીશું ત્યારે ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ